નમસ્કાર મિત્રો, ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. આજે તારીખ 23 જૂન 2023, આજના સવારના 5:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણી છું, જેમાં ગુજરાતમાં આગામી સમયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોટો વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે. ચોમાસાની વિધિવત શરૂઆત થવાની છે. સંપૂર્ણ અપડેટ મેળવીશું. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. સૌથી પહેલાં મિત્રો, આજની અપડેટ જોઈએ તો આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી, બારડોલી, વલસાડ, નવસારી આજુબાજુ તેમજ ડાંગ આજુબાજુ હળવા વરસાદની સંભાવના રહેલી છે. તો પોરબંદર, વેરાવળ અને ઉના આજુબાજુ પણ હળવા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેલી છે. જોઈએ આવતીકાલે 26 તારીખની અપડેટ. 26 તારીખમાં પણ દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ભરૂચ, વલસાડ, નવસારી અને ડાંગ આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. તો પોરબંદર, જૂનાગઢ, વેરાવળ અને ઉના આજુબાજુના વિસ્તારોમાં તેમજ રાજુલા સુધીના વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે. તો દાહોદ ગોધરા પંથકના જે વિસ્તારો છે ત્યાં પણ હળવા વરસાદની શક્યતા રહેલી છે. હવે વાત કરીએ 25 તારીખમાં વહેલી સવારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની શરૂઆત થઈ છે, જેમાં ખાસ કરીને કોસંબા, વંકલ, બારડોલી, સુરત, નવસારી તેમજ બિલીમોરા, વાંસદા, ભવનાથ અંબોસી, વલસાડ, વાપી, સાપુતારા, કપરાડા, વાપી આ બધા વિસ્તારો તેમજ ભાવનગર જિલ્લો જેમાં અલંગ સુધીના વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે. હવે 26 તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે, જેમાં ભાણબડ છે, જૂનાગઢ છે, અમરેલી છે, ભાવનગર છે તેમજ દરિયા કિનારાના વિસ્તારો અને રાજકોટ, ચોટીલા, મોરબી, સુરેન્દ્રનગર તેમજ બોટાદ, જસદણ, ગોંડલ, અમરેલીના મોટા ભાગના વિસ્તારો, ભાવનગર, અલંગ આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે. સાથે સાથે મધ્ય ગુજરાતમાં વિરમગામ છે, ધોળકા છે, નડિયાદ છે આ બધા વિસ્તારો, વડોદરા, અમોદ, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી આ બધા વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા રહેલી છે. દાહોદ ગોધરા પંથકમાં પણ વરસાદની સંભાવના છે. હવે 27 તારીખની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના વિસ્તારો જોઈએ. વેરાવળ, ઉના, મહુવા, રાજુલા, અલંગ, ભાવનગર તેમજ જૂનાગઢ આજુબાજુના વિસ્તારો, વિસાવદર છે, ધારી, બગસરા આજુબાજુના જે વિસ્તારો છે, અમરેલી છે, ધારી, સાવરકુંડલા, પાલીતાણા, જેસર, બગદાણા, મહુવા, સિહોર, ભાવનગર તેમજ જેતપુર, ઉપલેટા, જૂનાગઢ, ગોંડલ, જસદણ, ગઢડા, બાબરા, વલભીપુર, સિહોર, ગારિયાધાર તેમજ બોટાદ આજુબાજુના વિસ્તારો છે, બરવાળા છે આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો જોઈએ તો દહેજ, ભરૂચ, કોસંબા, વંકલ, ડેડિયાપાડા, ઉંબરપાડા તેમજ સુરત, બારડોલી, તાપી, નવસારી, બિલીમોરા, વાંસદા અને ડાંગ આ બધા વિસ્તારો, વલસાડ, વાપી, ખાડોલી, કપરાડા, વાની, ભવનાથ અંબોસી આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે. 29 તારીખની અપડેટ જોઈએ તો 29 તારીખમાં અમોદ, રાજપીપળા, ભરૂચ, સુરત, તાપી તેમજ વલસાડ, નવસારી અને ડાંગ આ બધા વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે, અમદાવાદ છે, કપડવંશ છે, ધોળકા છે, નડિયાદ છે, લુણાવાડા, ગોધરા, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર આ બધા વિસ્તારોમાં અતિભારે વરસાદ પડશે. તો મધ્ય ગુજરાત સિવાય રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા, પાલનપુર તેમજ અરવલ્લી, મહીસાગર, થરાદ, ધાનેરા, આબુ રોડ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, છોટાઉદેપુરનો પણ સમાવેશ થાય છે. હવે 30 તારીખની અંદર લો પ્રેશર સિસ્ટમ એકદમ ગુજરાતની નજીક હશે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો, દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, રાજપીપળા, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, મહીસાગર તેમજ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી આ બધા વિસ્તારો અને કચ્છના પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. 1 તારીખની અપડેટ જોઈએ તો 1 તારીખમાં પણ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે.
હવે બીજી તારીખની વાત કરીએ તો બીજી તારીખની અંદર પણ સમગ્ર ગુજરાતના વિસ્તારો છે જેમાં સવારના સમયે ઉત્તર ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ મહેસાણા અરવલ્લી અમદાવાદ ગાંધીનગર આજુબાજુના વિસ્તારોમાં પડશે। ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। તો ખાસ તો ઉત્તર ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો સૌથી વધારે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હેઠળ આવેલા છે। હવે મિત્રો વાત કરીએ તો આગામી 25-26 તારીખની અંદર એક વરસાદી સિસ્ટમ મોટી સિસ્ટમ જે બંગાળની ખાડીમાં લો પ્રેશરના રૂપમાં બનવાની છે। આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી રાજસ્થાન સંલગ્ન ગુજરાતના જે વિસ્તારો છે તેમાં અસર કરવાની છે। અરબી સમુદ્રમાં અત્યારે કોઈ સિસ્ટમ એવી સક્રિય નથી કે જે ગુજરાતમાંથી વરસાદ લાવે કારણ કે અરબી સમુદ્ર અત્યારે એક્ટિવ નથી। તેની ચોમાસાની જે ગતિવિધિ છે તે કર્ણાટક મહારાષ્ટ્રની બોર્ડર નજીક ગૂંચવાયેલી છે જે આગામી હવે બે દિવસમાં આગળ વધે તો નવાઈની વાત નથી। તો બીજી બાજુ એક પાકિસ્તાન આજુબાજુ એક એન્ટી સાયક્લોન બનેલું છે જેના કારણે જે બંગાળની ખાડીમાંથી જે લો પ્રેશર સિસ્ટમ આવે તેને સમગ્ર ગુજરાત ઉપર આવતા રોકી શકે તો ગુજરાતની અંદર ઓછા વધતા પ્રમાણમાં વરસાદમાં ઘટાડો થઈ શકે। તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના 5:30 વાગ્યાના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ઓનલી યોજના।